ख्याति होस्पिटल पीएमजय कौभांड प्रकरण में खुलासा थई रहा छे। मेहसाणाना कड़ीना बोरीसरा गाम में हतो मेडिकल कैम्प, कोईपण मंजूरी वगर आ कैम्प योजायो हतो। 19 लोकोने आयुष्मान कार्ड अंतर्गत सारवार अर्थे लग्जरी बस में होस्पिटल लई जवाया हता, जेमां बे दर्दीओनुं ऑपरेशन बाद मौत थयुं होवानो आक्षेप छे। न्यूज 18 नी टीम पहोंची बोरीसरा गाममां बेना मौतथी बोरीसरा गाममां भारे रोष पण छे। होस्पिटल संचालक सामे कार्यवाही करवा ग्रामजनोनी मांग छे। मात्र पैसा अने सरकारी योजनाओना लाभ माटे आ कैम्प योज्यो होवानुं ग्रामजनोनुं कहेवुं छे अने आ प्रकारना आरोप पण लागी रह्या छे। बे मृतकना आयुष्मान कार्डमांथी 1.5 लाख कपाया होवानुं ग्रामजनोनुं कहेवुं छे। ऑपरेशन कर्युं अने त्यारबाद ए पैसा पण कपाई गया अने सामे मळ्युं तो मौत मळ्युं। बे लोकोना मौत थया छे अने लग्जरी बसमां ऑपरेशन माटे लई जवामां आव्या हता। सवाल हवे ए पण उभो थई रह्यो छे के ज्यां कैम्प योजवामां आव्यो हतो तेनी पण मंजूरी लेवामां नहोती आवी, ते प्रकारनी वातो पण सामे आवी रही छे। तो मौत बाद मृतकना जे परिवारजनों छे तेओए होबाळो मचाव्यो हतो, तोड़फोड़ पण करी हती, कारण के तेओए पोताना स्वजन ने गुमाव्या छे। अने बीजी तरफ आरोग्य तंत्र आ मामले तपासना आदेश पण आपी रह्युं छे, त्यारे सवाल ए थाय छे के शुं स्वार्थ माटे आ सेवा कैम्प योजवामां आव्यो हतो? सरकारनी जे योजना छे तेना रूपिया खावा माटे आ कैम्प योजवामां आव्यो हतो, ते प्रकारना आरोप पण लागी रह्या छे। परिवारजनो आरोप लगावी रह्या छे। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ તેમને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને અમદાવાદમાં હાલમાં 2 જેટલા લોકોના મોત નિપજ્યા છે। ત્યારબાદ જે ગ્રામજનો તેમના સગા સંબંધી હોય છે તેમના દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો, ત્યારે આપણે ત્યાં ગામ ખાતે પહોંચ્યા છીએ। આપણા સાથે ગ્રામજનો તેમના સગા સંબંધીઓ જોડાયા છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું હતું અને કે રીતે આ જે હોસ્પિટલ હોય છે તેમના દ્વારા અહીંયા કેમ્પ કરવામાં આવે। પૂર્વ સરપંચ જોડાય છે, શું કહેશો, શું નામ તમારું? મારું નામ બારોટ ભરતભાઈ અંબાલાલ। શું કહેશો, 2 લોકોના અવસાન થયા છે? પરમ દિવસ જે કેમ્પ રાખવામાં આવ્યો હતો, ગામના જે નિર્દોષ માણસો જેને કઈ ખબર હતી નહીં આ શું કેવી રીતનું છે, આ લોકોએ કેવું આયોજન કર્યું, કોની પરમિશન લીધી, કોના પરમિશનથી ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો, આ નિર્દોષ દર્દીઓ જે 40-50 દર્દીઓ જે સારવાર કરી હતી એમાં 18-19 દર્દીઓને એ લોકો અમદાવાદ લઈ ગયેલા હતા લક્ઝરી બસમાં, અને ત્યાં જઈ અને મા ક્યાર જે આવે છે એની સેવા માટે જે પૈસા કમાવા માટે કમિશન કરવા માટે જેના જેના આધાર કાર્ડ હતા એ આધાર કાર્ડવાળા લોકોને આ લોકોએ વગર કોઈ ફેમિલીની કોઈ પણ પરમિશન લીધા વગર વારસદારની આ લોકોએ ઓપરેશન કરેલા છે। એમાં અમારા ગામના 2 માણસો એક્સપાયર થઈ ગયેલા છે, ગામમાં ખૂબ આક્રોશ છે, એટલે આ નિર્દોષ માણસોને જે સજા મળી છે એના માટે આગળ કાર્યવાહી કરવા માટે મારી નમ્ર અપીલ છે કે આ તંત્રએ કોને આમને પરમિશન આપી, ડોક્ટરે કોના જોડે સેટિંગ કર્યું, આ જે તે થયું હોય તે, પણ આજે ગામના નિર્દોષ માણસો અને જેની બેની હત્યા થઈ છે અમારા ગામમાં ખૂબ આક્રોશ છે, કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે આની પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, આવી એક મારી નમ્ર વિનંતી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। આયુષ્માન કાર્ડ યોજનાની અંદર લાભાર્થીઓને એક નાણાકીય લાભ લેવા માટે આ હોસ્પિટલે જે કૃત્ય કર્યું હોય ને એ સાબિત થાય છે, કારણ કે જ્યારે આટલો મોટો કેમ્પ કરતા હોય અને એ કેમ્પની અંદર તમામે તમામ 19-19ની એન્જિયોગ્રાફી આખા ગામની અંદર લોકોને લઈ જઈને કરવામાં આવે, એટલે એક અને એક માત્ર ઉદ્દેશથી લઈ ગયા હોય એવું માનવું છે। લાપરવાહીની વાત જે આપ કહો છો એ પ્રમાણે એની સમગ્ર જ્યારે તપાસ થાય અને પછી જે રિપોર્ટ્સ આવે એના આધારે નક્કી કરી શકાય કે કેટલી લાપરવાહી છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ છે। મીડિયા અહેવાલો બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે ટાંક્યું છે કે આ ગંભીર બનાવ છે અને આ બનાવ અંગે મેં તપાસના આદેશ આપ્યા છે। પીએમ જય યોજનામાં એન્ટી ફ્રોડ યુનિટને તપાસના આદેશ અપાયા છે। આ બનાવમાં કોઈ દોષિત કે મેડિકલ ગેરરીતિના પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે પગલાં પણ લેવાશે, તો ગેરરીતિ જણાશે તો પગલાં લેવામાં આવશે, તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। તો આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે। આ તરફ પરિવારજનો જે મૃતક છે તેમના પરિવારજનોનો પણ આરોપ છે કે જાણી જોઈને તેમને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ઓપરેશન બાદ તેમના અકાઉન્ટમાંથી 1.5 લાખ રૂપિયા કટ પણ થઈ ગયા છે, તો શું આ સ્વાર્થ માટે સેવાનું નાટક કરવામાં આવ્યું છે? તો દ્રશ્ય પણ આપ જોઈ શકો છો, પરિવારજનો વિફર્યા છે, કારણ કે તેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે। તેમને એમ કે ઓપરેશન બાદ તેમના જે સ્વજનો છે તે ઠીક થઈ જશે,
परंतु अहीं मळ्युं छे मौत अने जे बाद लोकोनो आक्रोश कंईक आ रीते फूटी निकळ्यो छे। बीजी तरफ तंत्रनुं कहेवुं छे, आरोग्य तंत्र पण कही रह्युं छे કે ગેરરીતિ જણાશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે। જો કે અહીંયા એક બાબત એ પણ સામે આવી રહી છે કે જે કેમ્પ યોજવામાં આવ્યો હતો તે અંગેની પણ તંત્ર તરફથી એ પ્રકારની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી, કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ જાહેર હિત માટે પણ જો કામ કરતા હોય તો તંત્રની મંજૂરી લેવી જરૂરી છે, જ્યારે કે અહીંયા તો સ્વાસ્થ્યની બાબત હતી। આ સાથે જ સરકારની જે યોજના છે તેનો લાભ લઈને આ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઘણા લોકોના એવા પણ આરોપ છે કે હાથ પગની સમસ્યા હતી અને હૃદયના ઓપરેશન કરી દેવામાં આવ્યા છે, આવા પણ ગ્રામ લોકો તરફથી આ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। સવાલ એ છે હવે ઝીણવટપૂર્વક આ અંગે જો તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી સામે આવે। આરોગ્યમંત્રીનું કહેવું છે, ઋષિકેશભાઈનું કહેવું છે કે તપાસના આદેશ આપી દીધા છે અને જો ગેરરીતિ આમાં જણાય તો પછી ડોક્ટર અને જે સંલગ્ન હોસ્પિટલ છે તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। તો કયા સંજોગોમાં મોત થયું છે તે પણ એક તપાસનો વિષય છે, કોણે ઓપરેશન કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે, શું તે શિખાઉ હતા ટ્રેની હતા, આ તમામ વિગતો અત્યારે તપાસવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલનો સેવા પાછળનો સ્વાર્થ, સેવાના નામે સ્વાર્થનું કૌભાંડ ખુલ્યું છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલનું કારસ્તાન મેડિકલ કેમ્પ યોજી લોકોને ભોળવી લીધા, જાણ કર્યા વગર જ ઓપરેશન કરી નાખ્યું, ઓપરેશન બાદ બે દર્દીના મોતનો આક્ષેપ છે। તો આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ફોટો જોઈ રહ્યા છો, એ સંચાલક અને ઓપરેશન કરનાર જે ડોક્ટર છે તે આપ જોઈ રહ્યા છો, તેમનો આ ફોટો છે। હવે તેમની વિરુદ્ધ પણ તપાસ પણ થશે કે તેમના પણ નિવેદન લેવામાં આવશે કે તેઓએ કયા સંજોગોમાં કેવી રીતે ઓપરેશન કર્યું હતું, મોત કેવી રીતે થયું, મોટો સવાલ આ છે। તો સરકારી લાભ લેવા માટે મેડિકલ કેમ્પ સેવાનું કૌભાંડ છે, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રીજો મોટો ખુલાસો છે। અગાઉ પણ હોસ્પિટલે કડીના ગામમાં યોજ્યો હતો કેમ્પ, કડીના કણજરી ગામના વતની પ્રવીણ પરમારનો દાવો છે। 15 દિવસ અગાઉ કણજરી ગામમાં યોજ્યો હતો કેમ્પ, ખ્યાતિ હોસ્પિટલ સામે કણજરી ગામના રહીશનો આક્ષેપ છે। ફક્ત માં કાર્ડ હોય તેની જ સારવાર કરે છે હોસ્પિટલ, પગ કે અન્ય દુખાવાની મફત સારવાર નથી થતી। અગાઉ 5 લોકોની 2 દિવસ દાખલ કરી અને સારવાર કરી હતી, તો દર્દીઓને પગમાં દુખાવો હતો, હૃદયમાં પ્રેશરની વાત કરી અને હોસ્પિટલમાં 2 દિવસ દાખલ કરવાની પણ વાત કરી। દર્દીના ખાતામાંથી 50,000 કપાયા, એક વ્યક્તિ પાસેથી 16,000 રૂપિયા કેશ પણ લેવાયા। સેવાના નામે ધંધો કરે છે તેની સામે આ સવાલ છે, અન્ય દુખાવાની પણ સેવા કરો, ફક્ત હૃદયની જ કેમ કરી રહ્યા છો। મારું ગામ કણજરી છે, આજથી 15-20 દિવસ પહેલા કણજરીમાં આ જ ખ્યાતિવાળાએ મફત સારવાર માટે ગામમાં કેમ્પ કર્યો, કણજરી તાલુકો કડી। હવે અમે પૂછીએ કે ખ્યાતિવાળાને આ લોકો આવું કેમ્પનું આયોજન કરે છે તો સરકાર તરફથી કોઈ અલગથી કોઈ ગાઈડલાઈન આપેલી છે કેમ, બરાબર? અને જેને જે લોકો બીમાર હતા, જેમને પગે વાગ્યું હતું, એમની સારવાર કરવાની ના પાડી દીધી, એ લોકોને એવું કહ્યું કે અમે પગની સારવાર કરશું નહીં, જે લોકો પાસે આ માં કાર્ડ હતું એ લોકોની સારવાર કરી અને એ લોકોને જ લાવે, એમાંથી 5 જણને દવાખાને દાખલ કર્યા, કશું દુખાવો નહોતો, પગનો દુખાવો હતો અને એને કહ્યું તમને હાર્ટમાં પ્રેશર આવે છે હૃદયમાં, એટલે તમારે 2 દિવસ અહીંયા રોકાવું પડશે। એમના ખાતામાંથી 50,000 કપાઈ જાય છે અને 1 જણની જોડેથી 1600 રૂપિયા કેશ લઈ જાય, એટલે અમારું એ કહેવાનું થાય છે સરકારને અને પ્લસ આ જે સેવાના નામે જે ધંધો કરે છે એમને કે તમે ફક્ત ને ફક્ત માકાડના લોકોની જ કેમ સેવા કરો છો, પગે વાગ્યું છે તો એની સેવા કરો, કોઈ બીમાર છે તો એની સેવા કરો, કોઈને કશું નથી થયું તો તમે એને લેવા દેવાની, તમે હૃદયની બીમારી